ને ઉલ્લીઓ ગાય જોવો ને એવા મેડિંગ મેડિંગ મારે સરસ મજા. હવે વરસાદ પડે ને એટલે કોલેજ ની અંદર વિદ્યાર્થીઓ ભાગી જાય જવા માટે, અધ્યાપકો ભાગી જાય પણ એને વળી વળી કપાત પગારની રજાની ચિંતા હોય તો ભાગી જાવ વિદ્યાર્થીઓની સાથે. પછી થાય શું કે અમારા જેવા જે અધ્યાપકો હોય ક્લાસરૂમમાં જઈને ભણાવવાનું હોય તો કઈક જવું તો પડે, લેક્ચરમાં રજિસ્ટરમાં સહી કરવા માટે અધ્યાપકે ક્લાસરૂમમાં જવું પડે. એ ક્લાસરૂમમાં જઈને પછી અમે બેઠા હોય બધા ઓછા મિત્રો લાગે મૂળ ક્લાસની સંખ્યા કરતા, એટલે હંમેશા શું કે આવવું જોઈએ, નિયમિત ભણવું જોઈએ, વરસાદ વરસાદ તો પડ્યા રાખે, પરીક્ષા માટેની તૈયારી કરવી જોઈએ. આ કોણ સાંભળે બિચારા જે બેઠા છે, જેને સાંભળવાનું હતું તો ભાગી ગયા. હવે એ બે ત્રણ દિવસ પાછા આવે વરસાદ રહી જાય ત્યાં લગી મધ્યમાં ભૂલી ગયા હોય શું સંભળાવવા. એટલે મારું એ કહેવાનું છે મિત્રો કે તમે બધા આવ્યા છો એનો ઉત્સવ છે. આટલા બધા છે જાનમાં આવે ને, જૂના જમાનામાં આપણે સૌરાષ્ટ્રની અંદર એક લોક વાય લોકકથા છે આલા ખાચર બાપુ. આલા ખાચર બાપુ બહુ હોશિયાર હતા દિમાગની રીતે અને એના કારભારીઓ હતા. જાન આવી બાપુની, જાન આવી એટલે બાપુ એમ કીધું એના કારભારીને કે માણો કેટલા છે જાનનો મને કયો. પછી બાપુ હું આવું એટલે આવી કારભારી એમ કીધું કે બાપુ જાનમાં 1200 માણો દેખાય છે. એટલે બાપુ પાછા બોલ્યા કે માણો કેટલા છે કયો. પછી બાપુ નો કારભારી સમજી ગયો, પછી અંદર જોયો 18 કેટલાક રોકાણો જાનમાં. પછી પાછા આવીને કે 1200 માણા આવ્યા છે પણ એમાંથી વિવેક વાળા કહેવાય, સીધા ગાંઠિયા જલેબી ઉપર તૂટી ન પડે, કોઈને હુકમ ન કરે, મર્યાદામાં રહીને બે, એવા આ જે માણસો છે એ લગભગ 200 જેટલા લાગે છે. બાપુ તો હાલ 200 જણા મોટા કહેવાય. એટલે જાન કેટલી મોટી છે એ મહત્વનું નથી, જાનમાં માણો કહેવાને કેટલા છે એ મહત્વનું છે. અને એનું જ હંમેશા તાકાત બનતી હોય છે. સવાબદના દેશમાંથી ક્રિકેટની ટીમમાં રમવા વાળા 11 જણા રહે છે. એ કેવા 11 છે એ મહત્વનું છે, સવાબદનો દેશ કેવડો મોટો છે એ મહત્વનું નથી. એના કરતા નાનકડો દેશ હોય ને શ્રીલંકા જેવડો હરાવે એવું બની શકે 11 જણા. એટલે મને તો એ આનંદ છે, મને એમાં જરાય મુશ્કેલી નથી, જરાય હું કઈ ઓલો દુર્ભાવ્ય નથી, મને તો આનંદ છે. મેં કીધું એમ જે સામે બેઠેલા વિદ્યાર્થીઓ છે એને ન બેઠેલા વિદ્યાર્થીઓની સજા આપણે હું કામ આપી. આ સીધી સાધી વાત છે. એટલે જ નહીં હું હાલું છું જીવનમાં હંમેશા વિચારોનું વાવેતર કરતી હોય. અને એનું બહુ મોટી એક વાત મારા પિતાશ્રીએ મને શીખવાડેલી છે, આજે પ્રભુલીની વાત છે ત્યાંથી જ આપણે ઉદ્ઘાટન કર્યું. હંમેશા મને કહે કે ભાઈ એ તો બહુ બહાર ન નીકળે એમની તબિયતને કારણે, પણ અમારે ચર્ચાઓ થાય ને કાર્યક્રમો આપવા જતો હોય ત્યારે એક વાક્ય હંમેશા અંગ્રેજીમાં બોલે, હાર્ટ ઇઝ ઓલવેઝ બિગર ધેન હોલ. હૃદય છે એ હોલ કરતા વધારે મોટું હોય છે. હોલ આપણે એમ કહીએ કે આવડો મોટો હોલ હતો, આવડો મોટો સભાગૃહ છે, આ છે તે છે, આવડો મોટો મંડપ છે. હાર્ટ ઇઝ બિગર ધેન હોલ. બે જણ દિલથી મળે તો મહેફિલ છે, મરીઝ દિલ વિના લાખો મળે તો એ સભા નથી થતી. આપણે ત્યાં બહુ સરસ મજાનો શેર લખાય, દિલથી બે જણા મેળા મહેફિલ છે, અને દિલ વિના લાખો મળે તો સભા નથી થતી. એટલે તમે દિલ વાળા લોકો છો, આવ્યા છો, બેઠા છો, તમને ખબર છે કે કાર્યક્રમ થોડો લાંબો ચાલવાનો છે કારણ કે લખાયેલું છે તમારા મેસેજ ની અંદર, છતાં આવ્યા છો ને બેઠા છો અને એ બહુ મહત્વની વાત માટે બેઠા છો. પણ હું ગૌતમભાઈ સાથે વાત કરતો હતો મેં એમને કહ્યું કે આપણે ત્યાં જાત જાતના છાપાઓમાં તમે સમાચાર વાંચતા હશો, કટોકટી પેટ્રોલની કટોકટી, હમણાં ભાવ વધી ગયા એટલે બધા પાછું યાદ આવ્યું, ભાવ ઘટેલા વધારે યાદ ન આવે કટોકટી છે. આ એક નિયમ છે માનવ સ્વભાવ, કોઈક ન હોય ત્યારે હંમેશા આપણને એનું મૂલ્ય સમજાતું હોય. આપણે ત્યાં જૂની દેશી ભાષામાં કહેવત હતી હું ડ્રેસના મોટા ડોળા, આપણે જોયેલું છે ને જે હું એક કાર્યક્રમમાં ગયો ને આપણને કહેતા સંકોચ થાય એવી વાત છે. પણ મારી નજર સામે બનેલો કિસ્સો છે કે વૃદ્ધાશ્રમનો કાર્યક્રમ આપણને મેં કીધું દુઃખ છે એવી જગ્યા, પણ જે કઈ વિચારોનું વાવેતર કરવા માટે ગમે ત્યાં કાટ તાપ તડકો જોયા વગર તમારે ખેતરમાં જવાનું થાય તો જવું પડે. ગયો તો કાર્યક્રમમાં ઓફિસની અંદર મને સંચાલક ભાઈએ બેસાડ્યું, ત્યાં થોડી ધમાલ ચાલી, મને કે થોડી વાર લાગે જરા પ્રશ્ન આવ્યો છે પતાવી. હું તો ચૂપચાપ સાક્ષી ભાવ બેઠો હતો ઓફિસમાં, ધમાલ શું ચાલતી હતી. ફોરેનથી 4 દીકરાઓ આવ્યા હતા, 2 ગુજરી ગયા હતા, એના અંતિમ સંસ્કાર આશ્રમમાં થઈ ગયા એની ચર્ચા કરવા માટે. 4 દીકરાઓ, એક ન્યુઝીલેન્ડ હતો, 2 અમેરિકા હતા, એકનું મને યાદ નથી, પણ 4-4 ટૂંકમાં વિદેશવાસી હતા. પોતે વિદેશ હતા અને બાને કંઈક વિઝા મળે એમ કે જે કંઈ પ્રશ્ન હશે એટલે આશ્રમમાં બાને મૂકી ગયા હતા. અને 4-4 ધમાલ એ કરતા હતા પેલા આશ્રમના સંચાલક સાથે કે અમારે તો બાને સુખડના રાકડે એમ કે અગ્નિ સંસ્કાર કરવાનો, તમે અમને પૂછાઓ કે કેમ કરી દેવો, અમારે સુખડના રાકડે કરવાનો, તમે સાદા રાકડે કહી રહ્યો છો કે અમે બીજી વાર કેમ કરી.
મને એક સાદો સવાલ છે, હું તો કહી દઉં, મારો તો પ્રશ્ન નતો, મારો કઈ મારું સંચાલન નતું, મારે થોડા બેઠા બેઠા જોઈ રાખવાનું હતું, મારો વારો ના આવે ત્યાં લગી. પણ મને એક સાદો સવાલ છે કે ચાર દીકરા ભેગા થઈને એક જીવતી મને હાચવી ન વેકા, એ સુખડના અંતે લાકડે બળે કે સાદા લાકડે બળે? તો હું તો બહુ નિખાલસતાથી કહું છું કે હાવ એને કોઈ માની લો બે માટી નાખીને, બે પૂઠી માટી નાખીને દફન કરી દે, હું ફેર પડવાનો છોકરા. જીવતીમાં જો તમારાથી સચવાતી નથી, પછી સુખડના હાર પહેરાવો, સુખડના લાકડા માળો અને આખા આખા પાનાની જાહેરાતો આપો છાપામાં. એ આપણા આનંદ માટે છે, એનાથી જે સ્વજન જતું રહ્યું એનો આનંદ નથી થવાનો. એટલું એમ કહેતો હતો કે 21મી સદીમાં બધા એમ કહે છે કે પેટ્રોલની કટોકટી થશે. કેટલાક મિત્રો એમ કહે છે, અને મેં કીધું વાતો, વરસાદ હમણાં બે ત્રણ વર્ષથી સરસ પડવા માંડ્યો, બાકી અમારા જેટલા બહેનો એ બેઠા છે પૂછો એમ કહે છે પાણીની તો કટોકટી હોય જ છે, પાણી જેટલું દેખાય ભરી દેવું, નાના ડબલા ટબલા ક્યારેક તો ડબરે ભરી લેવાય એમ લાગે છે. એટલે આ વિષય આજે નક્કી કર્યો છે, ફેમિલી ફર્સ્ટ, સંબંધોની કટોકટી છે. બધું જ છે, પાણી એ છે પણ પેટ્રોલ એ છે, અને જેની પાસે પૈસા છે પાણી પેટ્રોલ ની કોઈ હિસાબ રહેતો જ નથી. પણ પૈસા દેતા જે સંબંધો છે એ મળતા નથી. જૂના જમાનામાં અમારા નાગરોના ઘરમાં તો હોય, તમને ખ્યાલ હશે, લાકડાની ખાટ હોય, અડધો નાગર ને અડધો પટેલ, મને બધું જોવા મળે, ખેતર ને દૂધનું શેડ કે દૂધ પીવા મળે મામાને ઘેર, અને પાછું પપ્પાને ઘેર હિંચકો જોવા મળે, અને એમાં તેલ ઊંઝવું પડે, કળામાં સતત તેલ ઊંઝવું પડે, નહીં તો કિચુડ 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 અવાજ આવે. હવે તો બધું નીકળી ગયું ધીરે 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 ધીરે, બધા ઓટોમેટિક ઝૂલા આવી ગયા, એટલે તેલ ઊંઝવાની જરૂર નથી. સંબંધો બી આવું છે, કુટુંબ નું આવું છે, વચ્ચે 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 તેલ ઊંચતા રહેવું પડે, વચ્ચે વચ્ચે તેલ પૂરતા રહેવું પડે, અને મોટા ભાગે લોકો ભૂલી જતા હોય છે. તમે કહ્યું ને, જેને મળી ગયું ને કોઈ પણ બાબત મળી ગયું એની આપણે ત્યાં કિંમત નથી થતી. તમે છે જેને જે મળી ગયું હોય ને એને એનો ધરવ ન થાય, એને કઈક બીજું જોતું હોય. પાછું તેનસિંગ ને હિલેરી એવરેસ્ટ ઉપર ચડી આવ્યા, એને તમે પૂછો તો એક બીજા શિખર નું નામ આપે, હવે આસર કર્યું છે. કારણ કે એક વાર એવરેસ્ટ ઉપર ચડાઈ ગયા પછી એવરેસ્ટ નો મોહ ઘટે ગયો. આ માનવ સ્વભાવનો આ સાદો નિયમ છે, અને પરિવારમાં હું જોતો હોઉં છું, જેને આપણે અંગ્રેજીમાં કહેવાય ટેકન ફોર ગ્રાન્ટેડ. પરિવાર આપણને રેડીમેડ મળ્યો છે, જન્મકાળ મા બાપ મળી જાય છે, ભાઈ બહેન મળી જાય છે, જે સ્વજનો સ્નેહીઓ મળી જાય છે મળી જાય છે. અને હું સ્વીકારું છું કે બધા સગા વાલા નથી હોતા, બધા વાલા સગા નથી હોતા. આ એ વાસ્તવિકતા છે જીવન, કે સગા થઈ ગયા લોહીના એટલે કે વાલા લાગે આપણને એવું જરૂરી નથી. અને ઘણી વાર જે લોહીના સગા હોય જ નહીં એ આપણને વધારે વાલા લાગે એવી રીતે આપણા જીવનમાં ઉપયોગી થતા. આ તો મહાભારત કાળથી ચાલ્યું એવું છે. બે ભાઈઓના ઝઘડા કે ધીનુભાઈ અંબાણીના છોકરા નથી આવું નથી, એ તો પાંડવના ધૃતરાષ્ટ્રના છોકરાઓ નહીં થયા, તો મહાભારતથી ચાલ્યું એવું છે. તમે રામાયણ અને મહાભારતની કથા તમે જુઓ તો એ શું છે? શું કામ તમે વિચાર કરો કે ઉપનિષદો વેદો લોકો ધીરે ધીરે યાદ ન આવે? કોઈક યાદ દેવડાવે યાદ આવે કે આ ઉપનિષદમાં આવું લખેલું છે, વેદમાં આવું લખેલું છે. પણ ભારતમાં રહેતા એક એક નાગરિકો રામાયણ અને મહાભારતની વાર્તા મોટે હોય, તમે જોજો, ભલે એ સિરિયલમાંથી જોઈને હોય, ચોપડીમાંથી વાંચીને હોય, કોઈ ચોપાઈ યાદ રાખીને હોય, કોઈ પણ કારણથી હોય, રામાયણ ને મહાભારત ભારત આખા બધાને મોઢે હોય એનું ભયાનું કારણ છે કે કુટુંબની કથા છે. એક કુટુંબના પ્રેમની, કુટુંબને જોડવાની કથા છે, મીઠી કુટુંબના વિસર્જનની, કુટુંબ તૂટવાની કથા છે. પણ છે તો અંતે ભાઈ પરિવારની કથા છે, પરિવારની કથા છે ને, એટલે 5000 વર્ષથી કોઈ યાદ દેવડાવી નથી પડી, એના પેપર નથી કાઢવા પડ્યા 100 માર્ક, છતાંય લોકોને યાદ હોય નામ દેવું. તમે એમ કહો કે અર્જુન ને કૃષ્ણ ખબર હોય, કોણ અર્જુન ને કોણ કૃષ્ણ? આ જે કથા છે એ પરિવારની કથા છે, અને પરિવાર જે છે એ જમાનાથી માંડી અને આજ સુધી ચાલક મળી ગયું છે. કૃષ્ણને સૌથી મોટો આઘાત શું લાગ્યો? આર્ધિના તીરથી મને એવો યોદ્ધો થોડો હતો, પણ આઘાત લાગ્યો. આપણે જેને આજની ભાષામાં ડિપ્રેશન કહેવાય એવી અવસ્થાની અંદર પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા ચૂપચાપ, અને પારધીને તીર સમજી એક પ્રકારની, હવે એમણે એમ વિચારી લીધું કે મારો અવતાર ફૂટ ત્યાં પૂરું જ વાર જીવનમાં શું કામ એવું લાગ્યું. અંદર અંદર યાદવાસ થઈ ગયો, ગાંધારીનો શાપ હતો. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ગાંધારી જેમ ધૃતરાષ્ટ્ર ગુસ્સામાં હતા અને પેલું લોઢાનું પૂતળું મૂકી દીધું આગળ કે ધૃતરાષ્ટ્ર ભીમસેનને કટણી ન રાખે, એવી રીતે ગાંધારી પણ માતા તરીકે ગુસ્સામાં હતા. કૃષ્ણને મળીને ગાંધારી ઠપકો આપે છે મહાભારત કે અમે તો કઈ, અમે તો હું તો આખે પાટા બાંધેલી છું, માં છું, એક મહેલમાં બેઠી છું, તમે તો હાજર હતા ત્યાં કુરુક્ષેત્રમાં, તમે રોયકું નહીં, તમે અમે ભાગ લીધો, તમે અમારા છોકરાઓને મળતા રોયકા નહીં, આ ભાઈવારનું પણ જે મેં વહેંચ્યું છે
મારી નજર સામે મારા છોકરાઓના મૃત્યુ થતા હોય, આ તમે પણ વેઠશો. અને મહાભારતમાં સરસ વાત છે, કૃષ્ણ હાથ જોડીને ઉભા રહે છે અને કૃષ્ણ એમ કહે છે કે માં આપનો ગુસ્સો વ્યાજબી છે, કારણ કે આ માનો ગુસ્સો છે, એમાં તર્ક ન હોય, એમાં લોજિક ન હોય, એમાં એમનું વિચારવાનું હોય કે આ સાચું છે કે ખોટું છે, આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. એક માં તમે જે જેટલા એમ કે તમારો જે પ્રેમ છે તમારા સંતાનો માટેનો, એ પ્રેમનો ગુસ્સો છે. પણ મુશ્કેલી એ છે કે અત્યારે હવે તો બધા વાર વીર યોદ્ધાઓ છે એ સદગતિને પ્રાપ્ત થઈ ગયા છે, બાકીના જે છે એ પાંડવો છે. પણ અત્યારે જે હું છું એ જ આ તમારી જે વાત છે ને એને જીરવી શકું એમ છું, એટલે મને આ શાપ આપી દો. કઈ વાંધો, કારણ કે ખમી ખાવાનો હું જ છું, આ મને પચી જશે, હું જોઈ શકીશ, હું આ નજર સામે જોઈ શકીશ, આ બાકીને પચાવી નહીં શકે. એને તમે મુક્ત કરો, પાંડવોને મુક્ત કરો, એની ત્રેવડ નથી આ પચાવી લેવાનું, હું ગમ ખાઈ જઈશ, હું ખમી ખાઈશ. એ તો આપણે મોટું સિક્રેટ છે ફેમિલી ફર્સ્ટ. શું કામ ફેમિલી ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય છે? કારણ કે આ ખમી ખાવાની વાત છે ને એને જ આપણે પેલા ગણી ગયા છીએ. આમ નવું નવું હોય ને, મેં કીધું ત્યાં લગી કઈ વાંધો હતો જ નથી, ત્યાં લગી કોઈ ચર્ચા હોતી જ નથી. મારો બહુ ગમતો ટૂચકો છું, વારંવાર કહેતો હતો કે લગ્ન જીવનના 25 વર્ષ પૂરા થયા અને પતિ પત્ની બેઠા, અને પત્ની છે એમ કે એમ થયું કે હળવું અમે તો આ છાપામાં ઓછું રાખીને બેઠા છે, આ 25 વર્ષ પૂરા થયા નથી, ગિફ્ટ ની વાત કરતા, ગિફ્ટ તો જવા દો, બહાર જમવાની વાત નથી કરતા, આજે રસોઈ બનાવવાની. એટલે લોટ બાંધવો પહેલા જ કઈ ક્લિયર થઈ જવું જોઈએ ને, બહાર જવાનું છે કે નહીં, બધાઈ ગયા પછી આપણને એમ થાય તફરીસ માં મૂકો પડેલો. એટલે એને કીધું કે તમને યાદ છે ને લગ્નના જે 25 વર્ષ છે, પતિ એમ કરી છાપા માંથી રાત્રે તમે મને આઈ લવ યુ કીધું, એને કહું છે કે હવે હવે મર્મસ્થાને આમ કામ આપણે ચોટ કરીએ, હવે આ છાપું મૂકીને આ વીર નર કેસરી ઉભો થશે. થોડીક વાર થઈ બોલો ને, પત્ની વાત થઈ આપણે પતિ કે જો એમાં તમને યાદ છે ને કે 25 વર્ષ પહેલા આપણે લગ્ન છે એ રાત્રે મેં આઈ લવ યુ કહ્યું, હા એ જ હું તમને યાદ કરી રહ્યું છું. એટલે કાઉન્સમાં એવું હતું કઈ સમજો, પતિ કે 25 વર્ષ પહેલા જે આઈ લવ યુ કીધું એમાં કઈ ફેરફાર હશે તો હું તમને જાણ કરીશ. ત્યારે આ સિલક આગળ લઈ જાઓ, તેમ કરી પાછું છાપું કરું. હવે આ મોટા મોટી ગડબડ છે ફેમિલી, બધા કહે છે કે પરિવારની કટોકટી છે, પરિવારની કટોકટી છે, અને કારણોમાં કોઈ ઉતરતું નથી. અને પછી મેં કહ્યું ને કે જયારે એવું બને કે જયારે પહેલો કે બેન ના કાયમી લગ્ન થઈ જાય અને એનો વિરાહ આવે પછી ભાઈ ને રોવું આવે, કારણ કે ત્યાં લગી એનો અહેસાસ નથી. આપણે સંસ્કૃતમાં એવું કહેવાયું છે અતિ પરિચય અવજ્ઞા, બહુ પરિચય નજીક આવી જાય ને પછી અવજ્ઞા થાય. નવા નવા મિત્રો બન્યા હોય પેલા બહુ રાજી થાય, આખો દી ભેગા ભેગા ફરતા હોય તો સગાઈ થી લગ્ન વચ્ચે એવું છે, પછી કેમ ભેગા ભેગા એવી તરત ફરતા 10 વર્ષ પછી, પછી કેમ એવું બધું ફેરફાર થતા જાય છે. પેલા ઓલા સગાઈ થઈ ગયું ત્યારે એમ કેતા હોય કે તું મારી બેબી ડોલ છો, 10 વર્ષ પછી એમ કે તું તો ડોલી બિંદરા જેવી છો. આવું થતું કેમ હોય છે? બેબી ડોલ છે ને આપણે કેતા ડોલી બિંદરા જઈએ છે. અતિ પરિચય આવો, તમને સાદું વિજ્ઞાન આપ, કોઈ એક વસ્તુ છે તમે આંખ થી નજીક લઈ જાઓ, કાં એ લગી એમ લઈ જાઓ આંખ થી નજીક, એમ શું થાય? થોડોક નજીક લાગે તમને દેખાય, એક વખતથી વધારે આંખ થી નજીક જે વસ્તુ આવે ને ધૂંધળી થઈ જાય, દેખાય અંગ્રેજીમાં બ્લર કહેવાય, ધૂંધળી થઈ જાય, કારણ કે બહુ પાસે આવી ગઈ, થોડીક આઘી હોય ને તો થોડીક ચોખ્ખી દેખાય. બસ સંબંધોનું આવું છે, બહુ પાસે જે સંબંધો આવી જાય ને એને આકર્ષણ થવા માંડે, કારણ કે ધૂંધળું થવા માંડે, બહુ પાસે આવી જાય, બહુ નજીક આવી જાય, થોડું કાઢું જાય ઘણી પાછું હોય. મેં કીધું પણ તેલ ઊંઝવાનું ચાલુ થાય, કારણ કે લવ માટેની એક બહુ અદભુત વાત શેક્સપિયરે કહી છે. અચ્છા 400 વર્ષ પહેલા વિલિયમ શેક્સપિયર લખી ગયા છે, મિસિંગ ફિલિંગ ઓફ મિસિંગ ઇઝ અ ટેસ્ટ ઓફ લવ, કોઈની ગેરહાજરીમાં જે ખાલી પો આપણને લાગે ને એ એના પ્રેમની કસોટી. ભેગા હોય ત્યારે જઈ રહ્યું હોય તો બધા કરતા જ હોય, ગઝલમાં એ કાર્યક્રમ રાખો તમે સરદાર સ્મૃતિ હોલમાં,
અને કપ કે બીચ માં આજ યહાં આકે મિલે જિસ તરહ સુખે હુએ ભૂલ કિતાબો મેં મિલે હું જગજીત સિંહ ગાતા હોય અને તમે બધા હાઉસફુલ હોય હસબન્ડ વાઇફ ભેગા જ આવ્યા હોય એક જ સ્કૂટર ઉપર આવ્યા હોય એક જ સ્કૂટર ઉપર પાછા જવાના હોય એક જ ઘરમાં રહેતા હોય એક છત ની નીચે છે અને છતાંય એમ કામ આંખ માંથી પાણી આવો તમને ગઝલ સાંભળતા હોય કોના ફૂલ યાદ આવ્યા તમે તો ભેગા ને ભેગા થઈ જાય એમાં સુખે હુએ ભૂલ કિતાબો મેં મિલે ક્યાં ચિંતા કરવાની છે નજીક આવી જાય દરેક કુટુંબ ના મેં જોયું કે ઘણી વખત મિત્રો વાળા લાગે પણ ભાઈઓ વાળા ન લાગે જે દુર્યોધન સગા ભાઈ ને સોય ની અણી જેટલી એ જમીન માં આપી સુચતાગ્રપી સોયની અણી જેટલી જમીન માં આપવું એવું કહેતો હોય એ દુર્યોધન વળી પાછો કૌણ નામના હા વજૈણા માણસને જેનું કુળ મૂળ કઈ ખબર જ નથી એવા માણસને અંગ દેશ નું આખે આખું રાજ્ય એક ઝાટકા આપી દીધું પાંચ ગામડા આપી દીધા હોય તો કુરુક્ષેત્ર નથી પણ ભાઈઓ છે એમ ન હોય કૌણ નો ભાઈ કૌણ આપી દેવા આખું રાજ્ય કાઢી દેવા વાંધો નહીં પણ ભાઈઓને પાંચ ગામડા ના અતિ પરિચય હોય આજે આખી ફેમિલી સેકન્ડ જે થઈ ગયું છે ફર્સ્ટ આપણે લઈ આવ્યું છે પણ સેકન્ડ જે થઈ જાય છે ફેમિલી એનું મુખ્ય કારણ છે એ આ છે બહુ નજીક આવી જાય છે મિત્રો અને એકબીજાને પ્રેમ કરતા તો હોય છે અંદરથી પણ પછી એમ કે હવે આપણે ઘરમાં કેટલું ઊભી થકી કરે હું એમ નથી કહેતો આમાં કેવું એટલે ઓલા હું થેન્ક યુ ને સોરી ને એક્સક્યુઝ મી ને એ અર્થની કહેવાની વાત નથી કરતો હું એમ નથી કરતો તમને તમારી મા પાણીનો ગ્લાસ આપે તમારે થેન્ક યુ બોલું એવું કહેવું એવી કહેવાની વાત નથી તમારા માને આઘાત લાગશે કે આ છોકરાને કઈ ફટકી ગયું લાગે છે સીધી સાધી વાત છે ને માને ને હંમેશા દીકરાના જે સંબંધો હોય છે કે દીકરીના સંબંધો હોય છે મા બાપ સાથેના એમાં કઈ સોરીને થેન્ક યુ નો નતો નથી હોતો તો કયા વિના જ એમાં સોરીને થેન્ક્સ આવી જતું હોય છે આંખોમાંથી આવી જતું હોય છે રોમન કરતા હોય ને ક્યારેક રોજે રોજ થેન્ક યુ સોરી ની વાત નથી રોજે રોજ આઈ લવ યુ કહેવાની વાત નથી પણ ક્યારેક સાવા માણસને વર્ષોથી એવું લાગે કે મારે ઘરમાં જ મારી કઈ કિંમત જ નથી પણ શરાબીનું એક ગીત હતું તમને યાદ હોય જહા ચાર યાર મિલ જાય અમિતાભ બચ્ચન ના પિક્ચર એમ એક સિચ્યુએશન છે પણ રોજ દારૂ પીને આવતો હોય રોજ એની પત્નીને મારતી હોય હાથમાં સાવણી લઈ લઈ અને પછી એક દિવસે એમની પત્નીને કોઈ સલાહ આપી કે આવું ન કરે ભાઈ એને એને સમજાવે પ્રેમથી બાજુ બેસીને એટલે ઓલી સરસ રીતે જમવા બમવાનું તૈયાર કરી દઉં પોતે સરસ તૈયાર થઈને આવ્યા તમે કાવો આવો ને બેસો ને આમ તેમ પછી એના ગીતની અંદર કિશોર કુમારે એવું ગાયું છે તો ઓલાને એમ છે કે ભૂલે છે ને કિસકે ઘરે આ ગયા યાર એટલે આ જે વાત છે હું એટલે કહેતો હોઉં છું કે એનું કોમ્યુનિકેશન જે થાય જેને ડાયલોગ કહેવાય હાર્મોની હાર્મોની એટલે સંવાદિતા એમને તમે 15 આમ મ્યુઝિક ના ઇન્સ્ટ્રુમેન્ટ ના પડ્યા હોય તબલા પડ્યા હોય ઢોળક પડ્યું હોય સારંગી પડ્યું હોય હાર્મોનિયમ પડ્યું હોય ગિટાર પડ્યું હોય વાયોલિન પડ્યું હોય અને બધા વગાડવા માંડે એમ સંગીત નો પેદા થાય ઘોંઘાટ પેદા થાય ઘણા કુટુંબોમાં આ ચાલુ હોય તમે જોજો ઘોંઘાટ સંગીત નો ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ જ વાગે તબલું તબલા ની રીતે વાગે ગિટાર ગિટાર ની રીતે વાગે એટલે કોઈ હું એવા અર્થમાં નથી લેતો કે યુનિફોર્મ માં જેમ છોકરા ઉભા હોય બધા યુનિફોર્મ માં થઈ જાય આખું કુટુંબ એને હાર્મોનિયમ નથી કહેતો એને સંવાદિત ન કહેવાય એને તો ઓલા આપણે જેને કહેવાય ને માસ્તર મારી 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 ક્લાસમાં ભેગા કરેલા કહેવાય એ ટકે નહીં લાવ પણ સંવાદિતા એને કહેવાય હાર્મોની એને કહેવાય કે અવાજ બધાનો અલગ અલગ હોય વાંસળી વાંસળી નો સુર વગાડે સંતુર સંતુર નો સુર વગાડે વીણા વીણા નો સુર વગાડે પણ એવી રીતે વાગતા હોય એકબીજામાં ભેગા થઈને કે માંથી સંગીત નીકળે ઘોંઘાટ નીકળે આદર્શ કુટુંબ એ આદર્શ સંગીત જેવું છે તમે સરસ ગીત સાંભળતા હોય તો જે માપસરની જ વાંસળી વાગતી હોય માપસરને જ તબલા વાગતા માપસરનું ઢોલક વાગતું માપસરનો જ ગાયકનો અવાજ આવતો સ્ત્રીનો તો પુરુષનો બે ભેગાઈ ન થઈ જતા અને આ જે વાત છે આ માફકસર બધા પોતપોતાનો સુર વગાડે બધા પોતપોતાનું વાદ્ય વગાડે પણ માફકસરનો વગાડે એ પણ એમાંથી સંગીત ની છે કોઈ કોમ્પ્યુટરનો એક્સપર્ટ હોય કોમ્પ્યુટરની વાત કરે કોઈ જૂના જમાનાની કોઈ કથાઓનો એક્સપર્ટ હોય જૂના જમાનાની કોઈ બે વાર્તા સંભળાવે કોઈ મેં કહ્યું આપણે આપણે વાત નહોતી ગૃહિણી પાણીનું મેનેજમેન્ટ કરતા હતા અને ઘર ધણી હોય એ પણ પૈસાનું મેનેજમેન્ટ કરતા હોય બધા મેનેજમેન્ટ પોતપોતાની રીતે પોતપોતાના સુર વગાડતા હોય પણ એ સુર એવી રીતે ભેગા થવા જોઈએ એમાંથી સંગીત ઘોંઘાટ કારણ કે આવું થતું હોય છે કુટુંબની અંદર જૂના જમાનાનો તંબુરો પડેલો હોય
બાપ દાદાના વારસા ને કોઈને ગમે નહીં વારસા બાપ દાદા મૂકી મૂકીને તંબુડું હતું. લગભગ આપણને બાપ દાદા હોય એટલે ગમતા હોય કે મૂકી જતા હોય. આપણને જ મૂકી જાય તો આપણને યાદ જ નથી આવતું. પછી ની વાત સ્મશાન યાત્રા ની અંદર એક ભાઈ છે, જોર જોરથી રોતા હતા. લાવી લોલે પૂછ્યું કે કહે કે આ કરોડપતિ શેઠ ફલાણા હતા એ ગુજરી ગયા. તો કે ઓહો, તમારા કઈ થતા હતા? તમે આટલું બધું રોવો છો તો એના સભાઓ છે આ બધા, જે આપો ઉચકીને ચાલે છે નાના બીજી નથી રોતા. એટલે જ રોવું છું, મારા કાંઈ નહોતા થતા. ઉપયોગી થાય નઈ, બધે રસ્તામાં આવે, પગમાં આવે, જગ્યામાં ઘટે. તંબુરો આ જગ્યા રોકીને બેઠો છે દાદા જમાના. એક દી આખા ઘર નક્કી કર્યું, આપડે તંબુરા ને કચરા કપડી ફેંકી આવીએ. આ જોયે આ વારસા વારસા ના આખું ઘર ભેગું છે બધા, એ તારે ટોળું નહીં તમુરાને ઉચકીને કચરા કપડી ફગાવીને હાશ કરતા આવ્યો. યામ શેરી ની અંદર આમ સરસ મજાનું સંગીતના તંબુરાના સુર સંભળા. જોયું કે ભિખારી હતો તેમાં તંબુરો પડેલો હતો, કે ટોપલીમાં તેને ઉગાડીને ઉપાડીને વગાડવાનું ચાલુ કર્યું. વગાડવાનું ચાલુ કર્યું આ બધા આખું કુટુંબ ને અચરજ થઈ ગયું. હો આ તો આપણું